जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, केम छो? तो आज थी आपनुं नवुं प्रकरण चालू थाय छे, चेप्टर नंबर 6, कार्य ऊर्जा अने पावर। हवे जो नवा सिलेबस मुजब जे जगह जे टॉपिक आपणे खबर 30% सिलेबस घटो छे, तो ई संदर्भमां जे जगह टॉपिक अगत्यनो हशे छतां पण आपणे एने घटाडो हशे तो अगत्यनું જે હશે કોમ્પિટિટિવ એક્ઝામ અહીં ચલાવતા રહેશું, અને જે અગત્યનું નહીં હોય એને કાઢતા રહેશું। પણ છતાંય આપણે જે ચલાવીએ તેમાં બોર્ડ એક્ઝામની દ્રષ્ટિએ અગત્યનું એ તો તમારે તૈયાર કરવાનું, બાકીનું વધારાનું ગણીનું અહીં વાત કરીશ। એનો મતલબ કે એમાં સૂત્રો કે જે કંઈ કન્સેપ્ટ તમારે યાદ રાખવાના છે એટલા પૂરતું તમારે ધ્યાન રાખવાનું છે। ઓકે, તો ચેપ્ટર નંબર 6 છે કાર્ય ઉર્જા અને પાવર। જો આ શબ્દોથી તમે પરિચિત જ છો, રોજિંદા જીવનમાં આ શબ્દોનો ઘણીવાર આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર? ઘણા બધા કાંઈક કામ કરે ને કાંઈક ન ગમતું કરીએ એટલે પાવર બહુ આવી ગયો આપણે બોલીએ છીએ। આપણે કાર્ય માટે સામાન્ય શબ્દ કામ વાપરીએ છીએ, બરાબર? ઉર્જા એટલે એક પ્રકારની શક્તિ, એ પણ આપણને ખ્યાલ છે। તો કાર્ય ઉર્જા એમ સમતુલ્ય વસ્તુ છે અને પાવર એક અલગ વસ્તુ છે। કાર્ય ઉર્જા વચ્ચે સમતુલ્યતા શું છે એ આપણા ચેપ્ટર વચ્ચે સમજવાનું જ છે। જો સામાન્ય રીતે આપણા જીવનમાં, રોજિંદા જીવનમાં જેને આપણે કાર્ય અથવા તો કામ ગણીએ છીએ એ ફિઝિક્સની દ્રષ્ટિએ કંઈક અલગ છે। માની લો તમે એક જગ્યાએ બેઠો, કંઈ પરીક્ષા આવવાની હોય ને, એક્ઝામ હોય ને, તૈયારી કરતા ને એક જગ્યાએ બેઠા બેઠા તમે કદાચ 6 કલાક વાંચો તો તમે ઉઠોલા તમે આળસ અનુભવશો, તમને થાક લાગ્યો હશે, તમને આજ તો બહુ કામ કર્યું, પણ એ કામ ફિઝિક્સની દ્રષ્ટિએ કાર્ય નથી, બરાબર? કારણ કે તમે એક જ જગ્યાએ બેઠા હોય, કોઈ સ્થાનાંતર છે નહીં। તો ટૂંકમાં માનસિક થાક લાગો માનસિક કાર્યને ફિઝિક્સ કાર્ય ગણતું નથી। તો કોને ફિઝિક્સની દ્રષ્ટિએ કાર્ય કેવું, કોને ફિઝિક્સની દ્રષ્ટિએ આપણે ઉર્જા કેવી, ઉર્જા કેટલા પ્રકારની હોય, અલગ અલગ પ્રકારની હોય, મુખ્યત્વે આપણે અહીંયા ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો બીજો પ્રકાર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા। ખરેખર સ્થિતિ ઉર્જા બે પ્રકારની હોય, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, અને ગતિ ઉર્જા તો છે જ, એના આધારે કુલ ઉર્જા અથવા તેની યાંત્રિક ઉર્જા કહીએ છીએ, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે। અથડામણની વાતો કરવાની છે, એટલે ઘણું બધું કરવાનું છે। હવે આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે પહેલાં ચેપ્ટર નંબર 4ની યાદ કરી કે એમાં આપણે સદિશોની વાત કરી હતી, અને ચેપ્ટર નંબર 4માં આપણે સદિશોના સરવાળા બાદ બાકી કેમ થાય ભણ્યા હતા, એમ આ ચેપ્ટરમાં આપણે સદિશોના ગુણાકારને ભણવાના છે। કારણ કે કાર્ય છે ને એ બે સદિશોનો અદિશ ગુણાકાર સાથે સંકળાયેલી રાશિ છે, કાર્ય ખુદ અદિશ છે અને બે સદિશોના અદિશ ગુણાકારથી મળે છે। ખરેખર કોઈ સદિશો વચ્ચેનો ગુણાકાર બે પ્રકારે થાય, બરાબર? આપણો પહેલો જે ટોપિક છે એ શું છે, સદિશોનો ગુણાકાર, એટલે પહેલાં આપણે સદિશોનો ગુણાકાર, તો સદિશોના ગુણાકાર છે એ બે પ્રકારના હોય, અદિશ ગુણાકાર જેને કહેવાય સ્કેલર પ્રોડક્ટ, બરાબર છે, અને બીજો હોય છે એ સદિશ ગુણાકાર જેને બોલાય છે વેક્ટર પ્રોડક્ટ। આના માટે સિમ્બોલ આમ ડોટ જેવો, એટલે આને ડોટ ગુણાકાર પણ કહેવાય, શું કહેવાય, ડોટ ગુણાકાર, અને આના માટે સિમ્બોલ એમ ક્રોસ, એટલે આને ક્રોસ ગુણાકાર પણ કહેવાય, શું બોલાય, ક્રોસ ગુણાકાર પણ કહેવાય। આનાથી મળતી રાશિ કેવી મળશે, અદિશ, આનાથી જે પરિણામી રાશિ મળશે એ કેવી મળશે, સદિશ। અદિશ ગુણાકારથી અદિશ રાશિ મળે, પરિણામી રાશિ મળી અદિશ સ્વરૂપમાં મળે, સદિશ ગુણાકારથી સદિશ સ્વરૂપમાં મળે। આ જે છે એ ક્યાં ભણવાનું છે, ચેપ્ટર નંબર 7માં, અને આ જે છે અત્યારે આપણે ચેપ્ટર નંબર 6માં। હવે જે આપણે વાત કરશું એ માત્ર કોની વાત કરશું, કે ભાઈ અદિશ ગુણાકાર, સ્કેલર પ્રોડક્ટ અથવા તો ડોટ પ્રોડક્ટ જેને કહેવાય, તો એ સમજવાનું। માની લો કે આપણી પાસે આ બે સદિશ છે, આ એ સદિશ છે, હા બી સદિશ છે, અને એની વચ્ચેનો ખૂણો થીટા આપણે જાણતા હોઈએ, તો અદિશ ગુણાકારને આવી રીતે જ વ્યાખ્યાયિત કરવામાં આવે, અદિશ ગુણાકાર એટલે કેમ લખાય યાદ રાખજો, એ ડોટ બી એમ જ લખાય, શું બોલાય ને, એ ડોટ બી, ખાસ જાણજો, અદિશ ગુણાકારમાં આવી નિશાની ગુણાકારનો સામાન્ય રીતે ક્રોસ કરતા, અહીંયા ક્રોસ ન કરતા અર્થઘટન બદલાઈ જાય, એટલે એ ડોટ બી બરાબર આમ લખાય, એ બી કોસ થીટા, એટલે જ્યાં એ એટલે હું એનું મૂલ્ય, બી એટલે શું, બી સદિશનું મૂલ્ય। હવે કોઈ પણ સદિશનું મૂલ્ય કેમ ગોતાય, તો આપણે ચેપ્ટર નંબર 4માં ભણી ગયા, અંડર રૂટ એના એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય વત્તા ઝેડ, એનું મૂલ્ય હોય તો કેમ થાય, વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર એ વાય સ્ક્વેર એ ઝેડ સ્ક્વેર, બીનું મૂલ્ય હોય તો વર્ગમૂળમાં બી એક્સ સ્ક્વેર બી વાય સ્ક્વેર બી ઝેડ સ્ક્વેર,
કોસ થીટા પણ અદિશ રાશિ મળે, ત્રણેય પદ અદિશ રાશિ છે માટે પરિણામી રાશિ અદિશ મળે એટલે આને અદિશ ગુણાકાર કહેવાય. તો કોઈ પણ બે સદિશનું અદિશ ગુણાકાર કેમ શું થાય? એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા તરીકે વ્યાખ્યાયિત કહેવાય અથવા વ્યાખ્યાયિત કરાય. એટલે એનું મૂલ્ય બીનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા, જ્યાં થીટા એટલે બે વચ્ચેનું ખૂણો. હવે આનું ભૌમિક અર્થઘટન આપણે કેવું કરી શકીએ એને ખાસ સમજ. તો આ ખરેખર શું છે કે એ ડોટ બી એટલે સમજો, હું માની લો કે બીમાંથી અહીંયા એ ઉપર લંબ લઈ લઉં, બીમાંથી એ ઉપર લંબ લો તો આ બી હોય, આ થીટા હોય, તેને આ બે ઘટક મળે ને આપણને ખબર ને, આવું ભીણા છીએ આપણે. બી હોય સદી થીટા હોય તો આ બે ઘટક પરસ્પર લંબ મળે તો આ થીટાની પાસેની બાજુ આને બી કોસ થીટા કહેવાય, આને બી સાઈન થીટા કહેવાય. પણ એની ક્યાં અત્યારે આપણે જરૂર છે નહીં. તો આ જે મેં લીધું કે એને શું કહેવાય, બી કોસ થીટાને બોલાય શું ખબર વિદ્યાર્થી મિત્રો? બીનો એ પરનો પ્રક્ષેપ. ઇન શોર્ટ કે ખરેખર આ જે એ ડોટ બી છે, હું આમ લખી શકું એ અને આ બી કોસ થીટા ભેગા કરી દો, તેનો મતલબ શું થયો કે એનું મૂલ્ય ગુણ્યા શું બોલાય? બીનો એ પરનો પ્રક્ષેપ. એટલે ખરેખર બે સદિશનો અદિશ ગુણાકાર એટલે કોઈ એકનું મૂલ્ય અને બીજાનો પેલા પરનો પ્રક્ષેપ. એવું જરૂરી નથી કે બીનો જ પ્રક્ષેપ લ્યો. મેં માન્યું એનો પ્રક્ષેપ આમ લીધો હતો, આમ 90 એમ થાય ને, 90 એંગલ બનાવો, એનો પ્રક્ષેપ લીધો હોત તો આ જે પદ આવત એ શું કરત? એ કોસ થીટા આવત ને, કારણ થીટાની પાસેની બાજુનો આ એ. તો ટૂંકમાં એ ડોટ બી એ બી કોસ થીટા લખ્યું છે કે હું આમ લખ્યું કે એ ડોટ બી બરાબર શું થાય? બી ઇન્ટુ એ કોસ થીટા. તો આનો મતલબ થાય બીનું મૂલ્ય ગુણાકારમાં એનો બી પરનો પ્રક્ષેપ. તો ઇન શોર્ટ કે અદિશ ગુણાકાર, મગજમાં યાદ રાખો, કોઈ પણ બે સદિશોનો અદિશ ગુણાકાર મતલબ કોઈ એક સદિશનું મૂલ્ય ગુણાકારમાં બીજા સદિશનો તેની દિશાનો પ્રક્ષેપ. એટલે તમે એનું મૂલ્ય લ્યો તો બીનો એ ઉપરનો પ્રક્ષેપ લ્યો, બીનું મૂલ્ય લ્યો તો એનો બી ઉપર પ્રક્ષેપ લ્યો. તો આ બે સમાન છે એનો મતલબ એવો થયો ને કે હું એ ડોટ બી લખું કે બી ડોટ એ લખું, કાંઈ ફેર પડતો નથી. કારણ ખરેખર બી એ કોસ થીટા નામ બેઝિકલી નામ લખાય બી ડોટ એ, જે પહેલાં લખો એનું મૂલ્ય બીજાનો પ્રક્ષેપ. તો આના ઉપર એક વસ્તુ નક્કી થયું કે અદિશ ગુણાકાર છે એ કેવો છે ભાઈ? સમક્રમી છે. કેવો છે? સમક્રમી છે. મતલબ હવે ગુણધર્મની વાત કરીએ, એ ડોટ બી બરાબર જ બી ડોટ એ. તમે એ ડોટ બી કરો કે બી ડોટ એ લખો, કાંઈ ફેર પડતો નથી. બીજો વિભાજનના નિયમને અનુસરે. વિભાજનનો નિયમ એટલે શું કે માનલી આમ હોય કે એ ડોટ બી પ્લસ સી. એ ડોટ ના અહીંયા બે સદિશોનો સરવાળો છે તો બી પ્લસ સી સાથે એનો અદિશ ગુણાકાર કરો. તમે લખી આવો કે એ ડોટ બી વત્તા એ ડોટ સી, આવું લખી આવો. ક્લિયર થાય છે? ગુણાકારના સંદર્ભમાં જો કોઈ વાસ્તવિક સંખ્યા સાથે તમે ગુણાકાર કરો એ ડોટ બી, તો મને આમ લખી શકો લેમડા એ ડોટ બી કરું તો યાર લે, અને એને એમને રાખીને લેમડા બી ડોટ કરું તો યાર. મતલબ તમે વાસ્તવિક સંખ્યા સાથે ગુણતા હો તો તમે એનો ગુણાકાર કોઈ પણ સદિશ સાથે કરી શકો છો, કાંઈ ફેર પડતો નથી. જો આપણી ટેક્સ્ટબુકમાં જ્યાં જ્યાં બોલ્ડ અક્ષર દેખાય, આપણે અગાઉથી ભાઈ ચોથા જ ભણતા હોય ત્યાં બોલ્ડ અક્ષર એટલે સદિશ, એટલે આપણે તીરની નિશાની વર્ષે ત્યાં ઘાટા અક્ષરો છાપ્યા હોય એના વડે દર્શાવી શકાય. એકમ સદિશના સ્વરૂપમાં જો વાત કરીએ આપણે તો આઈ ડોટ આઈ કરો કે જે ડોટ જે કરો કે કે ડોટ કે કરો તો આન્સર વન થવો જોઈએ કે નહીં? કેવી રીતના સમજો તમે આ જ વસ્તુને અનુસરો કે હું આઈ ડોટ આઈ તો આઈનું મૂલ્ય લે એક, પાછો આઈનું મૂલ્ય એક. હવે આઈને એક્સ દિશા હોય તો સીટા કેવો? ઝીરો થયો ને. આઈ ડોટ આઈ એટલે આઈ તો ક્યાં હોય? એક્સ દિશા, બે સદિશ એક્સ દિશામાં તો કોસ ઝીરો વન, એટલે વન ગુણ્યા વન ગુણ્યા વન. એ જ વસ્તુ જે એ જ વસ્તુ કે. પણ હું આઈ ડોટ જે કરું કે જે ડોટ કે કરું કે ડોટ આઈ કરું તો શું થાય? ઝીરો થાય કે નહીં? કારણ હું આઈ ડોટ જે કરું તો આઈનું મૂલ્ય એક, જેનું મૂલ્ય એક, પણ એ થીટા શું થાય? 90 થાય ને મિત્રો. આઈ એટલે એક્સ દિશા, જે એટલે વાય દિશા. તો આઈ ડોટ જેનું મૂલ્ય શું થાય? કોસ 90 ઝીરો થઈ જાય. એટલે યાદ રાખજો આ પદ આપણે આગળના દાખલાઓ ઘણા બધા ગણતા હોય ત્યારે યાદ રાખવા જેવો મુદ્દો છે કે આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે તો વન થાય, પણ આઈ ડોટ જે હોય કે જે ડોટ કે હોય કે ડોટ આઈ હોય તો શું થઈ જાય? ઝીરો થાય. એટલે બે પરસ્પર લંબ ઘટકોનો અદિશ ગુણાકાર શૂન્ય, બે પરસ્પર સમાંતરનો એક થાય સમાન સદિશ હોય તો. તો હવે આને કાર્ટેશિયન પદ્ધતિના સ્વરૂપમાં જો આપણે થોડું વિચારીએ તો એક્સ આઈ હોય એ વાય જે એ ઝેડ, કે આપણે આગળ ભણી ગયા ત્રિપરિમાણમાં કોઈ સદિશ એ હોય તો આપણે કેમ દર્શાવીએ એક્સ આઈ એ વાય જે એ ઝેડ? કે મારી પાસે બીજો કોઈ સદિશ હોય, ઘટકો જાણતા હોય,
જો માન લ્યો તમે એનું મૂલ્ય જાણો છો, બીનું મૂલ્ય થીટા જાણો, તો સૂત્રાથી એ ડોટ બી મળશે. પણ કાર્ટેઝિયન ઘટકોના સ્વરૂપમાં જ્યારે હોય આપણે જાણતા હોય તો અદિશ ગુણાકાર કે મેળવો, તો આપણે આ બી ઝેડ કે ના સ્વરૂપમાં હોય ને, આમાં ત્રણેય સ્વતંત્ર, બે સ્વતંત્ર સદિશો ત્રણેય ઘટકના સ્વરૂપમાં છે. તો હવે મારે આનો એ ડોટ બી મેળવવો હોય તો એ ડોટ બી એટલે ખરેખર મારે શું કરું, એનું એટલે શું છે, એ એક્સ આઈ એ વાય જે એ ઝેડ કે ડોટ બી એટલે બી એક્સ આઈ બી વાય જે બી ઝેડ કે. તો આનો અદિશ ગુણાકાર કહો તો વિચાર કરો, આઈ ડોટ આઈ થશે ત્યારે વન થશે, એટલે એ પદ વધશે, એ એક્સ બી એક્સ. સમજાય શું કહું છું? તમે આનું જેમ સામાન્ય કેમ કૌંસ વિસ્તરણ કરતા હોય એમ જ કરો, એ એક્સ આઈ ડોટ શું આવશે, બી એક્સ આઈ. તો એમાં આઈ ડોટ આઈ વન એટલે એક્સ બી એક્સ વધે, પછી એ એક્સ આઈ ડોટ તમે બી વાય જે કરો શું થાય, તો આઈ ડોટ જે તો શું હોય, ઝીરો હોય ને, તો એ પદ જ ન હોય ને, એ પદ શું થઈ જાય, શૂન્ય. સમજાય, એમ આઈ ડોટ કે ઝીરો. હવે વળી પાછો જેનો વારો લે તો જે ડોટ આઈ તો ઝીરો, આઈ ડોટ જે કે જે ડોટ સમક્રમી, જે ડોટ જે તેર વન થાય તો શું હશે, એ વાય બી વાય. અને એ જ વસ્તુ કેમાં શું હશે, એ ઝેડ બી ઝેડ. ટૂંકમાં ઇન શોર્ટ, તમે જો કાર્ટેઝિયન ઘટકો જાણતા હોય, એ એક્સ બી એક્સ એ વાય બી વાય એ ઝેડ બી ઝેડ, તો અદિશ ગુણાકાર મેળવવું હોય તો સૂત્ર તરીકે યાદ રાખજો કે એના એક્સ એક્સ ઘટકોનો ગુણાકાર વત્તા વાય વાય ઘટકોનો ગુણાકાર વત્તા ઝેડ ઝેડ ઘટકોનો ગુણાકાર. બરાબર? તો આ બધા ગુણધર્મ છે, સમક્રમી હોવું, વિભાજનના નિયમનું પાલન કરવું, કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર ગમે એની એરે કરો, પહેલાં એ સાથે ને પછી ગમે એ તોય ચાલે, કાર્ટેઝિયન પદ્ધતિ વચ્ચે શું સંબંધ છે, કાર્ટેઝિયન ઘટકોના સ્વરૂપમાં એ ડોટ બી શું કહેવાય. બરાબર? હજી એના ગુણધર્મોની આપણે ચર્ચા કરવાની, પહેલું જોઈને સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે આગળની ચર્ચા કરી નાખી. બરાબર? તો આગળના ગુણધર્મોમાં હવે જુઓ કે કોઈ પણ સદિશનો પોતાની સાથેનો અદિશ ગુણાકાર લેવું, માની હું કહું કે એ ડોટ જ એ કરું તો શું વધશે ભાઈ, તો સ્વાભાવિક છે કે આ હું એ ડોટ બી કરું આમ હોય ને, એ ડોટ એટલે શું થાય, એ એક્સ ગુણ્યા એ એક્સ જ આવે ને અહીંયા, પછી એ વાય ગુણાકારમાં એ વાય આવે ને, એ ઝેડ ગુણાકારમાં એ ઝેડ આવે, તો આ શું થઈ ગયું, એ એક્સ સ્ક્વેર, આ શું થઈ ગયું, એ વાય સ્ક્વેર, અને આ શું થઈ ગયું, એ ઝેડ સ્ક્વેર. તો ખરેખર આ તો એ સ્ક્વેર થયું ને આપણે, ચોથું જે પ્રયાદ કરો, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર એ વાય સ્ક્વેરને આપણે એનું મૂલ્ય કહેતા હતા ને, તો એનો મતલબ સમજો, કોઈ પણ સદિશનો પોતાની સાથેનો અદિશ ગુણાકાર એટલે શું, કે એના મૂલ્યનો વર્ગ, અથવા બીજી ભાષામાં કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું, કે એના જ પોતાના સાથેના અદિશ ગુણાકારનું વર્ગમૂળ. કે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે એ અદિશ ગુણાકારના સંદર્ભમાં એમ બોલી શકાય કે કોઈ પણ સદિશનો પોતાની જ સાથેના અદિશ ગુણાકારનું વર્ગમૂળ એટલે એનું મૂલ્ય આવે. એ જ રીતના હવે છેલ્લો મુદ્દો છે કે જો બે સદિશ પરસ્પર લંબ હોય તો, એટલે એ લંબ બી હોય તો શું થાય, તો ભાઈ એ ડોટ બી કરો એટલે શું થાય, એ બી કોસ 90 થાય, એટલે પાઈ બાય ટુ ટૂંકમાં, અને કોસ 90 તો ઝીરો, જવાબ શું આવે, ઝીરો. એટલે આ એક એવો ગુણધર્મ છે કે તમારે કોઈ જગ્યાએ એવું સાબિત કરવાનું આવે કે સાબિત કરો કે ભાઈ આપેલા બે સદિશ પરસ્પર લંબ છે, લ્યો તો આપેલ સદિશ પરસ્પર લંબ છે એવું સાબિત કરવા માટે માત્ર આપણે એટલું સાબિત કરવું પડે કે એનો અદિશ ગુણાકાર શૂન્ય છે. તો જો અદિશ ગુણાકારનું સૂત્ર તમે વાપરો ને એમાં બધી કિંમત મૂકતા જાઓ આપેલા બે સદિશના ઘટકો, અથવા તો એ બી કોસ થીટામાં કંઈ એવી કિંમત મૂકો ને જવાબ શૂન્ય આવી જાય, તો સ્વાભાવિક છે કે એ પરસ્પર લંબ હોય જ છે. એટલે પરસ્પર લંબ સદિશોનો અદિશ ગુણાકાર હંમેશા શૂન્ય જ હોય, અથવા બીજી ભાષામાં કહો કે જો અદિશ ગાણ શૂન્ય હોય, અદિશ ગુણાકાર શૂન્ય હોય, તો એ પરસ્પર લંબ હોય જ. ઓકે, રેડી? તો અદિશ ગુણાકારની વાતો ખાસ કંઈ સૂત્ર યાદ રાખવાનું છે, એ ડોટ બી એટલે બી કોસ થીટા, અથવા તો એ ડોટ બી એટલે એક્સ બી એક્સ વત્તા એ વાય બી વાય વત્તા એ ઝેડ બી ઝેડ, અને આઈ ડોટ આઈ જે ડોટ જે કે ડોટ કે વન થાય, આઈ ડોટ જે જે ડોટ કે ડોટ આઈ એ હંમેશા શૂન્ય થાય. અદિશ ગુણાકારથી પરિણામી રાશિ અદિશ જ મળે, એટલે એને દિશા ન હોય, એને માત્ર મૂલ્ય જ હોય. તો એના આધારે એક નાનું ઉદાહરણ છે, જો આ લોકો અલગ રીતે ગણ્યું છે પણ એને બહુ શોર્ટ રીતે આપણે ગણી શકીએ છીએ, આપણે એને ધ્યાનમાં લેશું, આપણે એ રીતે ગણશું. ઉદાહરણ 6.1 બહુ સિમ્પલ વસ્તુ છે. જો શું આપ્યું કે બળ એફ બરાબર બોલ્ટ એટલી સદિશ શરૂ, તો બળ એફની કિંમત તમને આપી 3i + 4j - 5k
बराबर एकम अने जे कहीं एकम हो अने स्थानांतर डी बराबर बराबर पांच आई वत्ता फोर जे प्लस थ्री के एकम वच्चे नो खूणो शोधो एफ ना डी पर ना प्रक्षेपनु मूल्य शोधो एफ नो डी पर नो प्रक्षेप वच्चे नो खूणो एटले थीटा शोधो अने एफ नो डी पर नो प्रक्षेप एटले कोने कहेवाय भाई एफ कोस थीटा गोतो क्लियर तो आपणे पहेला एफ नुं मूल्य गोती लई अहीं एफ बराबर शुं थाय एफ नुं मूल्य एटले कोई पण मूल्य एटले शुं कहेवाय एफ एक्स स्क्वेर एफ वाय स्क्वेर एफ झेड स्क्वेर तो શું થાય 3 નો વર્ગ 4 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ તો 9 વત્તા 16 વત્તા 25 એટલે વર્ગમૂળમાં 50 બરાબર એની જે જરૂર પડશે સાદુરૂપ આપશો તે આપણે જરૂર છે અને ત્યાં સુધી રાખીએ એવી રીતના ડીનું મૂલ્ય ગોતો તો ડી એક્સ સ્ક્વેર ડી વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર તો ડીના મૂલ્ય કહેવાય પાંચ પાંચનો વર્ગ ચારનો વર્ગ અને ત્રણનો વર્ગ એટલે સ્વાભાવિક આનું શું આવશે 25 16 9 એટલે 50 એકમ તો હવે આપણે બે વચ્ચેનો ખૂણો ગોતવાનો છે ક્લિયર થાય તો આપણે પહેલાં એફ ડોટ ડી ગોતીએ તો એફ ડોટ ડી એટલે આપણે શું લખ્યું એફ એક્સ ડી એક્સ એફ વાય ડી વાય એફ ઝેડ ડી ઝેડ તો એફ એક્સ કેટલું જ 3 × 5 4 × 4 −5 × 3 તો 5 × 3 = 15 ચોકે 16 ઓલું માઇનસ 15 તો જવાબ શું આવશે 16 એકમ અને એફ ડોટ ડી મળ્યું તો હવે આપણું સૂત્ર શું છે કે એફ ડોટ ડી બરાબર એફ ડી કોસ થીટા તો માટે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય જે આપણે ગોતવાનું તો એફ ડોટ ડી અપોન એફ ડી એફ ડોટ ડી કેટલું 16 આ કેટલું √50 × √50 ઇન શોર્ટ 16ના છેદમાં 50 હવે એ લોકોએ નેચરલ સાયન્સ કોર્સમાં જઈને ખૂણો ગોઈતો હોય તો આપણે એ ગોતવાનો રે બરાબર છે એટલે 0.32 અને પછી જો આનો જવાબ આવે 0.32 પછી એ લોકોએ થીટા ગોઈતું નથી સીધું કોસ ને ઓલી ભલે કોસ ઇન્વર્સ 0.32 તરીકે લખી અગાય તમે ધારો તો નેચરલ કોસમાં જઈ શકો પણ અહીંયા એને ગોતેલ નથી તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો જેને કોસ ઇન્વર્સ 0.32 તરીકે જ આંખી દીધેલું છે તમે નેચરલ કોસમાં જઈને આપણે શીખવાડી પણ 0.32ની કિંમત ગોતી તો શકો એટલે પહેલો જવાબ આવ્યો હવે એફનો ડીની દિશાનો ઘટક તો એફનો ડીની દિશાનો ઘટક એટલે ખરેખર એફ કોસ થીટા થાય તો સૂત્ર ઉપર તમે વિચાર કરો છો કે એફ ડોટ ડી અપોન ડી થાય કે નહીં કારણ કે એફ ડોટ ડી એટલે હું એફ ડી કોસ થીટા તો એફ કોસ થીટા એફ ડોટ ડી અપોન ડી તો એફ ડોટ ડી આપણે કેટલું મળ્યું 16 અને ડી કેટલું જ √50 તો એફ કોસ થીટા આની કિંમત આપણે કરી નાખવાની તો આપણું મૂલ્ય મળી જાય તો પેલા વર્ગમૂળ 50 ગોતી લેવાય એટલે √50 એની કિંમત 7.071 એટલે 16 ના છેદમાં 7.071 હવે 16 × 7.071 એટલે 2.262 આ શું આવશે બળનો ઘટક એટલે આની પાછળ આપણે ખાલી એમ લખવાનું એકમ કારણ કે આપણને કોઈ યુનિટ આપ્યું નથી નકર ન્યૂટન લખી હગી બરાબર છે એણે જવાબ શું રાખ્યો છે કે એફનો ડી દિશાનો પ્રક્ષેપ એને √50 × 0.32 એકમ એવું રાખ્યું પણ આપણે ફાઇનલ જવાબ આવી રીતના લખી શકીએ લીજો એને આવી રીતના લખ્યું આ કોસ થીટા એફની કિંમત કેટલી √50 અને આ કેટલું છે કોસ ઇન્વર્સ 0.32 કોસ થીટા કિંમત 0.32 એની જગ્યાએ આમ ગણી જ નાખો બરાબર છે જોઈ નાખો સ્ક્રીનશોટ લેતા રહેજો રેડી જો એના પછીનો મુદ્દો છે એ છે આપણે હવે કાર્ય અને ગતિ ઉર્જાનો ખ્યાલો ટૂંકમાં કાર્ય અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ બરાબર
तो कार्य અને ગતિ ઉર્જાના ખ્યાલો આ જો આમ ઉદાહરણ બીજી રીતે કાર્ય ઉર્જા પ્રમેય પણ કહેવાય શું કહેવાય મિત્રો કાર્ય ઉર્જા પ્રમેય હવે આનું લોજિક ક્યાંથી વાંચ્યું કે આપણે ચેપ્ટર 3માં એવું ભણ્યા હતા કે અચળ પ્રવેગ એક સાથે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે કે ભાઈ અચળ પ્રવેગ એની ગતિ માટે तो सूत्र शू थू वी स्क्वेर माइनस यू स्क्वेर इज इक्वल टू टू ए एस याद आए एक परिमाणिक गति की बात थी हम बे बाजू एम बाय टू वे गुणता एम बाय टू वे गुणता हूँ आ बे बाजू एम बाय टू वे गुणी नाखू तो शू था एम वी स्क्वेर बराबर टू ने वन हाफ लख तो वन हाफ एम यू स्क्वेर अँ वन हाफ तो टू ए एस तो टू टू कैंसल तो अपनी पास वन हाफ एम वी स्क्वेर माइनस वन हाफ एम यू स्क्वेर इज इक्वल अँ सॉरी एम तो आप गुणो एम एस तो आज एम ए है यह कह न्यूटन आ बीजे बर आऊँ से एस आ समीकरण आने चौथा चेप्टर मुजब सदी स्वरूप में गणो तो वी स्क्वेर माइनस यू स्क्वेर इज इक्वल टू टू ए डी लगता आने आप एक द्वितीयांश वे गणी नाखो मतलब कि आप एक परिमाणिक के त्रिपरिमाणिक बधाज माटे અહીંયા હું અહીં પછી વન બાય ટૂ ટૂંકમાં આ ચર્ચા છે એ મેં એક પરિમાણમાં કહી કે સદીશ નિશાન નથી લીધી ત્રીજા ચેપ્ટર મુજબ આ ચોથા ચેપ્ટર મુજબ આપણે સદીશ સ્વરૂપમાં લખીએ તો અહીં એ ટુ ટુ કેન્સલ તો આ શું આવશે વન હાફ એમ વી સ્ક્વેર વન હાફ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી તો અહીંયા એક વસ્તુ સમજો કે પારિમાણિક વિશ્લેષણ થશે આ સમીકરણ પણ એમને સાબિત થયું છે મતલબ બધાના પરિમાણ સમાન હોય તો આ જે પરિમાણ હતું આ જે પદ છે આ પદ એટલે શું ભાઈ કે પદાર્થના દળ અને એની વેગના વર્ગના અડધા મૂલ્યને અથવા ઝડપ બોલો તે વાંધો નહીં કાં તો પદાર્થનું દળ અને ઝડપના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યોને પદાર્થની ગતિ ઉર્જા કહેવાય શું કહેવાય તો ગતિ ઉર્જાની વ્યાખ્યા શું આવે કે પદાર્થના દળ અને ઝડપના વર્ગ ના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે જેને આપણે કે વડે દર્શાવી દી તો આ અંતિમ ઝડપ હોય તો અંતિમ ગતિ ઉર્જા આ પ્રારંભિક ગતિ ઉર્જા છે એમ અહીંયા જે પદ મળ્યું બળ ડોટ ડી છે જો એટલે અધિશ ગુણાકાર જેવું થઈ ગયું બરાબર થતું બળ ગુણ્યા સ્થાનાંતર તો અહીંયા તો ઠીક છે બળની દિશામાં સ્થાનાંતર કારણ કે એક પરિમાણમાં હતું તો એનો મતલબ છે કે આ પદને આપણે કાર્ય તરીકે ઓળખીએ છીએ મતલબ શું કે બળ અને બળ લાગતું હોય તે દરમિયાન સ્થાનાંતરનો ગુણાકાર અથવા બીજી દિશામાં કે ભાઈ સ્થાનાંતર અને બળ જેટલા સ્થાનાંતર માટે લાગતું હોય એના ગુણાકારને શું કહેવાય કાર્ય એટલે કાર્યની સિમ્પલ વ્યાખ્યા આપણે એવી આપી શકીએ કે બળ અને બળની દિશામાં પદાર્થના સ્થાનાંતર ના ગુણાકારને કાર્ય કહે છે શું બળની દિશામાં પદાર્થના સ્થાનાંતરને એટલે બળ ગુણાકારમાં બળની દિશામાં પદાર્થના સ્થાનાંતર અથવા તમે સ્થાનાંતર લ્યો તો બળનો સ્થાનાંતર દિશાનો ઘટક કારણ કે અદિશ ગુણાકાર તમે ભણી ગયા કોઈ પણ એક સદિશ લે બીજાનો એની દિશાનો ઘટક તો આને આપણે શું કહીએ કાર્ય તો એવા સંજોગમાં આ જે પદ છે એ અંતિમ ગતિ ઉર્જા આવે એને હું કે કહું એમ આ પ્રારંભિક ગતિ ઉર્જા આવે એને હું કહું કે ઝીરો કહું તો આ હું આવે કાર્ય તો ખરેખર આમ થયું ડેલ્ટા કે બરાબર ડબલ્યુ એનો મતલબ કે પદાર્થ પર થતું કાર્ય અથવા તો પદાર્થ દ્વારા થતું કાર્ય જે કંઈ ગણું એ ધંધોની જોતા પછી કરશું તો પદાર્થ દ્વારા થતું કાર્ય એની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય હવે જો સમજો કે આ ગતિ ઉર્જાનો ફેરફાર ધન મતલબ કે અંતિમ કરતાં પ્રારંભિક મોટી હોય તો આ ઋણ આવશે અને પ્રારંભિક કરતાં અંતિમ મોટી હોય તો આ ધન આવશે જો આ કાર્ય ધન મળે મતલબ કે આ ગતિ ઉર્જાનો ફેરફાર ધન મળે તો સમજવાનું પદાર્થ પર કાર્ય થયું અને ઋણ મળે તો સમજવાનું પદાર્થ દ્વારા કાર્ય થયું તો આ જે પદ છે એને કાર્ય ઉર્જા પ્રમેય કહેવાય છે અને કાર્ય ઉર્જા પ્રમેયનું કદાચ એવું હોય કે પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર બરાબર હોય જેને આપણે કાર્ય ઉર્જા પ્રમેય તરીકે ઓળખે તમે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો તો પણ આ જ વસ્તુ અને ગતિ ઉર્જા અને કાર્યનો ખ્યાલ આપો મતલબ આપણો જે મુદ્દો છે તો પણ આ જ વસ્તુ ઇનશોર્ટ આપણા મનમાં ખ્યાલ હોવું જોઈએ કે ગતિ ઉર્જા એટલે વન હાફ એમ વી સ્ક્વેર હવે એનો મતલબ એવો છે ને કે ઉર્જા અને કાર્ય બે સમાન જ છે એટલે બેના પરિમાણ સમાન બેના પરિમાણ કેટલા થાય
M1 L2 T में चैप्टर नंबर 2 બેનો એકમ હું થાય જુલ કાર્ય અદિશ રાશિ ગતિ ઉર્જા પણ અદિશ રાશિ છે ક્લિયર થયું ઓકે તો એ મુદ્દાને નિરાતે એકવાર જોઈ લેજો રેડી તો જે આગળ આપણે કાર્યની વાત પછી ડિટેલમાં કરવાની છે ધન ઋણ ને શૂન્યની બધી પણ ગતિ ઉર્જા અને કાર્ય વચ્ચેના સંબંધની વાતો આપણે અહીંયા કરી જેને આપણે કાર્ય ઉર્જા પ્રમેય અથવા તો ગતિ ઉર્જાને જ્ઞાનના કાર્યના ખ્યાલો તરીકે આપણા મૂળમાં આવે ગતિ ઉર્જા એટલે ક્લિયર આવું છે 1/2 mv² ટૂંકમાં દળ અને પદાર્થની ઝડપના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને કાર્ય કહેવાય અને પદાર્થ પર બળ અને બળ લાગતું હોય દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને શું કહેવાય કાર્ય કહેવાય રેડી ઓકે તો જો હવે એના પછી છે ઉદાહરણનો દાખલો તો ઉદાહરણ 6.2 આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે બરાબર વર્ષણ ટીપું નીચે આવતું હોય ગુરુત્વાકર્ષણ બળ નીચે આવતું હોય આમે હવા જ્યાં કે ઘર્ષણ થતું અવરોધક બળ એને ઉપર તરફ લાગતું હોય તેવા બે બળની અસર હેઠળ હોય પછી તમે હવાનું અવરોધક બળ અવગણો તો માત્ર ગુરુત્વાકર્ષણ બળ જ લાગે ની અસર હેઠળ પડે અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે જે સામાન્ય રીતે જાણી શકાતું નથી બરાબર અવરોધક બળ હોય ટીપાના ઝડપના સમપ્રમાણ હોય મતલબ ઝડપ વધે સામે અવરોધક બળ વધે જો આવું તમે ઓલરેડી એમ તો ફ્લુઇડ મિકેનિક્સ ભણશો બરાબર તરલનું યંત્રશાસ્ત્ર પાર્ટ ટુમાં ત્યારે આપણે ખ્યાલે આવશે કે ભાઈ જે અવરોધક બળ લાગતું હોય શાંતાબળી કહેવાય ઘણી વાર એ હંમેશા વેગના સમપ્રમાણમાં હોય પણ એ જાણી શકાતું નથી ધારો કે છતાં આપણે એની ગણતરી કેમ કરવી એની વાત છે કે ધારો કે 1 ગ્રામ દળનું 1 ટીપું 1 કિલોમીટર ઊંચાઈથી પડે છે જમીન પર 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે સ્પર્શ અંતિમ વેગનો 50 હવે પડે એટલે પ્રારંભ વેગ 0 બરાબર 1 કિલોમીટર અંતર કાપે છે દળ 1 ગ્રામ છે તો ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે બરાબર બે ગણવાના છે તો અહીંયા જો પેલા આપું એ નોંધી લઈ તો ઉદાહરણ 6.2 ટીપાનું દળ આપ્યું છે 1 ગ્રામ મતલબ 10^-3 કિલોગ્રામ એણે કાપેલું અંતર 1 કિલોમીટર મતલબ 1000 મીટર બરાબર ગુરુત્વ પ્રવેગ જે લાગવાનું એ તો આ લોકોએ જો 10 જ લીધું છે તો આપણે 10 મીટર પ્રતિ સેકન્ડ² લઈ લેશું અને એનો અંતિમ વેગ છે 50 મીટર પ્રતિ સેકન્ડ ઉપરથી પ્રારંભ વેગને આપણે 0 ધારી લઈ બરાબર છે ક્લિયર થયું તો આપણે ગોતવાનું શું તો ગુરુત્વ બળ વડે થતું કાર્ય અને ઘર્ષણ બળ અવરોધકને કહેવાય રેઝિસ્ટિવ ફોર્સ અને મેં VR સિમ્બોલ રાખ્યો તો અહીંયા સમજો કે અહીં ટીપાની ગતિ ઉર્જામાં ફેરફાર કાઉન્સ માઇને શું કહેવાય કુલ કાર્ય એટલે આમ તો ΔW=ΔK મતલબ અંતિમ માઇનસ પ્રારંભિક ફાઇનલ માઇનસ ઇનિશિયલ તો કુલ જે કાર્ય છે 1/2 mv² માઇનસ 1/2 mu² તો 1/2 દળ 10^-3 અંતિમ વેગ છે 50 અને પ્રારંભિક તો વેગ 0 છે કારણ કે u=0 એટલે 0 થઈ જાય તો તમે અનુસાદરૂપ આવતા શું થશે 2500 બરાબર આ 10^-3 છે તો 2.5 × 2 એટલે 1.25 જૂલ આઈ થિંક આવી જાય બરાબર છે 1.25 જૂલ જેવું આપણને મળે રેડી તો હવે આવું ગુરુત્વાકર્ષણ બળે કાર્ય તો હવે ગુરુત્વાકર્ષી બળ હેઠળ કાર્ય તો ગુરુત્વાકર્ષણ બળ હેઠળ જે કાર્ય મળે ડબલ્યુજી તો શું થાય બળ ગુણ્યા સ્થાનાંતર ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગતું હોય mg ક્યાં લાગે નીચે સ્થાનાંતરિત ક્યાં થાય નીચે એટલે બળ અને સ્થાન એક દિશામાં એટલે થીટા તો 0 થઈ ગયો કોસ 0 તો આપણે શું બળ ગુણ્યા સ્થાન mgh તો એમ કેટલું 10^-3 જી કેટલું 10 ઓલું કેટલું 10^+3 તો જવાબ શું આવશે 10 જૂલ તો આ કુલ કાર્ય છે આ ગુરુત્વાકર્ષણ કાર્ય તો હવે ધારો કે આપણે જે ગોતવાનું છે કે ધારો કે અવરોધક બળ વડે થતું કાર્ય વડે થતું
કાર્ય ડબલ્યુ આર હોય તો હવે કુલ કાર્ય ડબલ્યુ નું લખાય ડબલ્યુ જી વત્તા ડબલ્યુ આર તો અવરોધક બળ વર્ષે ડબલ્યુ માઇનસ ડબલ્યુ જી તો દસ બરાબર ઈ આર બરાબર શું થાય ડબલ્યુ માઇનસ ડબલ્યુ ડબલ્યુ કેટલું છે એક પોઈન્ટ પચીસ માઇનસ દસ તો કેટલું આવશે આઠ માઇનસ આઠ પોઈન્ટ પંચોતેર જુલ હજુ આ કાર્ય ઋણ એટલા માટે કારણ કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં થાય છે એટલે શું કહેવાય કે ઋણ નિશાની કાર્ય ઋણ હોવાનું સૂચવે ઋણોમાં સૂચવે મતલબ સ્થાનાંતરની વિરુદ્ધ કારણ કે એ અવરોધક બળવર થતું જે કાર્ય છે પદાર્થ તો ખરેખર તો નીચે જ જાય ક્લિયર થાય એટલે શું થાય કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં થાય છે એટલે ઋણ નિશાની આવે છે ઓકે જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લેજો રેડી તો હવેનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો અદિશ ગુણાકાર ભીણા ગતિ ઉર્જા કાર્ય ઉર્જા પ્રમેય ભીણા હવે એના આધારે કાર્યની વ્યવસ્થિત માહિતી કે કાર્ય શું એટલે આમ તો સિમ્પલ છે આ વસ્તુ આમ તો ભણી ગયા ખાલી માત્ર ચર્ચાનો મુદ્દો છે ધન ઋણ ને શૂન્ય ક્યારે થાય તો કાર્ય અને ઇંગ્લિશમાં શું કહેવાય વર્ક અથવા તો ડબલ્યુ તો હવે કાર્ય સિમ્પલ માની લ્યો કે આપણી પાસે કોઈ આ સપાટી છે એના ઉપર કોઈ પદાર્થ છે હવે હું પદાર્થ ઉપર બળ આમ લગાડું છું પણ પદાર્થ આમ ખસે છે અને અંતિમ પરિસ્થિતિમાં અહીંયા આવે છે મતલબ કે એનું ડી જે સ્થાનાંતર છે આ દિશામાં એની વચ્ચેનો ખૂણો ધરાવે થીટા બળ છે આ દિશામાં તો આકૃતિની દર્શાવ્યા મુજબ તમારું બળ એફ લાગે છે સ્થાનાંતર પદાર્થનું ડી જેટલું થાય છે આ દિશામાં થાય હજુ સ્થાનાંતર કોને કહેવું ખાસ સમજો પદાર્થનો તમે આ શરૂઆતનો ભાગ લ્યો તો અહીંયા શરૂઆતનો આને ડી કહેવાય તમે પદાર્થનું સેન્ટર લ્યો તો સેન્ટર તો ડી ટૂંકમાં જેને તમે પદાર્થ શરૂઆતનો ભાગ તો શરૂઆતનો ભાગ ડી એટલે પદાર્થનું સ્થાનાંતર માટે ખાસ યાદ રાખજો આને ડી નો કહેવાય વિદ્યાર્થી મિત્રો આને આને ડી નો કહેવાય તમે જે બિંદુની ધારણા કરો એ અંતિમ પરિસ્થિતિમાં એ બિંદુ ક્યાં છે ત્યાં સુધી સ્થાનાંતર થયું એમ કહેવાય તો જો કોઈ પદાર્થ પર એફ જેટલું બળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાગવાને કારણે એનું ડી જેટલું સ્થાનાંતર થતું હોય તો કાર્ય નામની રાશિ આમ વ્યાખ્યાયિત કરવામાં આવે કે એફ ડોટ ડી ધેટ મીન્સ એફ ડી કોસ થીટા કારણ કે આ તો અદિશ ગુણાકાર છે એટલે કાર્યની વ્યાખ્યા એટલે કે સૂત્ર આપણે આમ લખીએ તો વ્યાખ્યા એવું જોઈએ કે પદાર્થ પર લાગતું બળ અને પદાર્થના સ્થાનાંતરના અદિશ ગુણાકારને કાર્ય કહેવાય બીજી રીતે તમે એમ પણ લખી શકો પદાર્થ પર લાગતું બળ અને બળની દિશામાં પદાર્થના સ્થાનાંતરના ગુણાકારને કારણ કે ડી કોસ થીટા નું બોલાય બળની દિશામાં પદાર્થનું સ્થાનાંતર અથવા તો સમક્રમી છે અદિશ ગુણાકાર એટલે ડી ઇન્ટુ એફ કોસ થીટા વિચાર તો પદાર્થનું સ્થાનાંતર ગુણાકારમાં સ્થાનાંતરની દિશામાં લાગતા બળને પદાર્થનું કાર્ય કહેવાય તો પદાર્થ પર થતું કાર્ય ત્રણ રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો પદાર્થ પર લાગતું બળ અને એના સ્થાનાંતરના અદિશ ગુણાકારને કાર્ય કહેવાય પદાર્થ પર લાગતું બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહેવાય અથવા પદાર્થનું સ્થાનાંતર અને બળના સ્થાનાંતરની દિશાના ઘટકના ગુણાકારને કાર્ય કહેવાય પણ આપણે એટલી બધું યાદ નહીં રાખેલા આપણી જે ટેક્સ્ટબુકમાં લખેલું છે એ વ્યાખ્યાને માત્ર યાદ રાખી દો ટેક્સ્ટબુકમાં જુઓ તમે બોર્ડ અક્ષરમાં લખ્યું કે બળ વડે થતું કાર્ય એટલે બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક એટલે કે એફ કોસ થીટા અને સ્થાનાંતર એટલે કે ડીના ગુણનફળને વ્યાખ્યાયિત કરવામાં આવે છે એટલે કે કાર્ય કહે છે એટલે એની વ્યાખ્યા મુજબ ડબલ્યુ બરાબર બળનું સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણાકારમાં એટલે સોરી એફ કોસ થીટા ગુણાકારમાં સ્થાનાંતર એટલે ડી જેને કહેવાય હું એફ ડોટ ડી એને આપણે કાર્ય કહીએ છીએ તો હવે આ કાર્ય ધન ઋણ અને શૂન્ય ક્યારે હોય જો ઘણીવાર સમજો કે શૂન્ય થવાની શરત શું હોય કે ભાઈ બળ શૂન્ય હોય કે બળ શૂન્ય હોય તો પણ કાર્ય શૂન્ય બળ શૂન્ય એટલે મને શું કે બરફની લીસી સપાટી એની ઉપર બધા સરકતો જતો હોય તો ત્યાં ઘર્ષણ લાગતું જ નથી એટલે કોઈ બળ છે જ નહીં તો બળ શૂન્ય છે છતાંય પદાર્થ સ્થાનાંતર કરે છે પણ કાર્ય તો શૂન્ય જ ગણાશે કાર્ય શું ગણાશે એટલે એવું જરૂરી છે કાર્ય શૂન્ય હોવાની શરત તમને સૂત્ર ઉપર દેખાય કાં બળ શૂન્ય હોય તો કાં સ્થાનાંતર શૂન્ય હોય ને કાં થીટા પાઈ બાય ટુ હોય તો કાંઈ કોસ થીટાની કિંમત ઝીરો થવી જોઈએ ને એટલે બળ શૂન્ય થવાની ત્રણ શરતો હોય કાં બળ શૂન્ય હોય ઘણી વાર આપણે જાણતા હોય કે બળ જ શૂન્ય છે
ઘણી વાર આપણે જાણતા હોય સ્થાનાંતર જ શૂન્ય છે, ઘણી વાર જાણતા હોય બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો પાઈ બેઠું છે. તો પેલો મુદ્દો હું લઉં કે બળ શૂન્ય હોય તો દાખલા તરીકે કે બરફની સપાટી ઉપર સરકતો પદાર્થ કે જ્યાં ઘર્ષણ બળ કોઈ લાગતું નથી તો એ સરકતો જતો, સ્થાનાંતર થાય છતાંય ત્યાં કોઈ બળ લાગતું ન હોય એટલે કાર્ય તો ગણાય શૂન્ય, સરકતો જતો હોય તો સ્થાનાંતર થાય છતાંય કાર્ય શૂન્ય. બીજો કિસ્સો એ છે કે સ્થાનાંતર શૂન્ય તોય કાર્ય શૂન્ય થાય. તો સ્થાનાંતર શૂન્ય એટલે શું? બરાબર કે માની લો કોઈ વજનદાર વસ્તુ મારા માથા ઉપર ઉચકીને અડધી કલાક ઊભો રહો તો સ્વાભાવિક છે કે પદાર્થનું વજન બળ મારા ઉપર બળ લગાડે એટલે મને એ બળનો અનુભવ થાય, પદાર્થ ઉપર બળ લાગ્યું જ હોય, પણ છતાં એનું કોઈ સ્થાનાંતર ને એક જ જગ્યાએ ઊભા છો તો સ્થાનાંતર શૂન્ય છે, માટે કાર્ય શું થઈ જાય? શૂન્ય થઈ જાય. અને ત્રીજી શરત શું થાય કે થીટા પાઈ બાય ટુ એટલે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો શૂન્ય. માની લો કોઈ પદાર્થ સમક્ષિતિજ દિશામાં ગતિ કરતું હોય આમ તેનું વજન બળ એમ જી નીચે લાગતું હોય, સ્થાનાંતર આ થતું ખૂણો 90, મતલબ કે એક જ રેખા ઉપર કોઈ પદાર્થની સુરેખ પથ પર ગતિ થતી હોય એવા સમયે કોઈ એમ પૂછે કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું અથવા તો ગુરુત્વ બળ વડે થતું કાર્ય કેટલું, તો જવાબ શું આવશે? શૂન્ય. કારણ કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 છે. એવો જ બીજો કિસ્સો, મતલબ પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરતો હોય એની કક્ષાને બરાબર વર્તુળાકાર લ્યો તો એમાં સ્થાનાંતરનો સૌથી સ્પષ્ટ દિશા હોય, ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રમાં લાગે તો જવાબ શું થાય? શૂન્ય. સૂર્યની આજુબાજુ જે કાંઈ ગ્રહો ફરે છે જો એની કક્ષા સંપૂર્ણ વર્તુળાકાર ધારીએ તો એના ઉપર લાગતું બળ કેન્દ્રગામી હોય અને સ્થાનાંતર ક્યાં હોય? સ્પર્શકની દિશામાં ગણાય. સ્થાનાંતરની દિશા ક્યાં ગણાય? સ્પર્શકની દિશામાં ગણાય. તો ન્યાય થીટા 90 એટલે જવાબ શું આવે? શૂન્ય. એટલે આ બધા કાર્ય શૂન્ય થવાની ત્રણ શરતો છે. હવે કાર્ય ધન ક્યારે થાય? કે કાર્ય ડબલ્યુ ધન, તો જ્યારે થીટા તમારી 0 અને 90 વચ્ચે હોય તો કાર્ય ધન. કાર્ય ઋણ ક્યારે થાય? કે જ્યારે તમારો થીટા 90 અને 180 વચ્ચે હોય તો કાર્ય ઋણ થાય. એટલે કે બળ અને સાંત્ર વચ્ચેનો ખૂણો લઘુ કોણ હોય તો કાર્ય ધન, ગુરુ કોણ હોય તો કાર્ય ઋણ થાય. બરાબર છે? તો કાર્ય શૂન્ય થવાની ત્રણ શરત, ધન થવા માટે થીટા F0 ન હોવું જોઈએ, D0 ન હોવું જોઈએ, થીટા 0 અને 90 વચ્ચે હોય. બરાબર 0 આવે અને 90 અને 100 બરાબર 90 હોય તો શૂન્ય છે. એટલે ધન થીટાના સ્વરૂપમાં વિચાર કરો સર, તો ધન ક્યારે? 0 અને 90 વચ્ચે. 90 અને 100 તો ઋણ, અને કાર્ય શૂન્ય ક્યારે? કે થીટા ઇક્વલ ટુ 90 હોય, થીટાના સ્વરૂપમાં. ત્રણની ચર્ચા આપણે કરવી હોય તો ઇનશોર્ટ કાર્યનું સૂત્ર માત્ર આપણે યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે કે FD cos θ. રેડી? F એટલે બળનું મૂલ્ય, D એટલે સ્થાનાંતરનું મૂલ્ય, અને થીટા એટલે બે વચ્ચેનો ખૂણો. હવે જો એને રિલેટેડ એક્ઝામ્પલ આપેલો છે એક, એની ગણતરી આપણે વાચાર કરીએ, ચર્ચા કરીએ. ઓકે, જો ઉદાહરણ 6.3 માં રકમ આવી છે કે એક સાયકલ સવાર 10 મીટરના અંતર ઘસડાઈને સ્થિર થાય, એટલે કે રસ્તા ઉપર જતો સ્લીપ થઈને પછી ઘસડાઈને પછી સ્થિર થાય, એટલે સ્થાનાંતર 10 મીટર. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતા બળ, રસ્તા વડે સાયકલ ઉપર જે ઘસડાઈને બળ લાગી ગયું એ ઘર્ષણ બળ, એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, એ 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? બરાબર? તો અહીંયા સમજો, તમને ડી આપ્યું છે કેટલું? સ્થાનાંતર તો 10 મીટર અને બળ આપ્યું છે 200 ન્યૂટન. તો અહીં જો પહેલો કિસ્સો જે છે, બરાબર, કહી રસ્તા વડે સાયકલ પર લાગતું બળ કૌંસમાં ઘર્ષણ બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવાથી થીટા બરાબર આપણે કેટલું લેવું પડે? પાય અથવા તો 180. તો આપણું કાર્ય શું થાય? W1 કહી દઉં તો FD cos θ, તો 200 × 10 ગુણાકારમાં કોસ પાય એટલે કોસ 180 ની કિંમત -1 હોય મિત્રો, એટલે -2000 જૂલ થયું, કારણ કે કાર્ય સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં થાય છે.
બરાબર છે, એટલે 2000 જૂલ મળે. બીજા કિસ્સામાં સમજો, કહી સાયકલ વડે રસ્તા પર લાગતું બળ, ટુ બળ પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ 200 ન્યૂટન જ થશે. બરાબર, કારણ કે હવે આપણે સાયકલ વડે રસ્તા ઉપરનું કાર્ય ગતું હોય તેને આપણે બળ નક્કી કરવું પડે. તો જેટલું રસ્તાએ સાયકલ ઉપર લગાડ્યું એટલું જ બળ સાયકલ રસ્તા ઉપર લગાડે થશે, પરંતુ તેને લીધે રસ્તાનું સ્થાનાંતર શૂન્ય હોય ને. બરાબર, સાયકલ રસ્તા ઉપર બળ એટલું લગાડે પણ એ બળને કારણે હું રસ્તો કંઈ ગતિ કરવા લાગે, તમે દિવાલ ઉપર ગમે એટલા પાટા મારો તમારું બળ લાગે પણ દિવાલનું થોડું સ્થાનાંતર થાય. એમ સાયકલ વડે રસ્તા ઉપર બળ એટલું જ લાગશે પણ સ્થાનાંતર કેવું છે, શૂન્ય. તો માટે કાર્ય શું થાય, ઝીરો. એટલે યાદ રાખજો કે માટે આપણે આમ લખશું, માટે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય W2 તો FD cos θ પણ કેવું થશે, ઝીરો, કારણ કે સ્થાનાંતર શું થાય, ઝીરો થાય. એટલે મિત્રો, એક વસ્તુ ખાસ નોંધવા જેવી આ ઉદાહરણની બાબતની છે કે સમજો કે કોઈ એ નામનો પદાર્થ બી ઉપર, અને એ એટલે કોણ રસ્તો, બી એટલે કોણ સાયકલ, તો એ નામનો પદાર્થ બી ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બી નામનો પદાર્થ એ ઉપર લગાડતું હોય. સાયકલ વડે રસ્તા ઉપર જેટલું બળ લાગે એટલું જ રસ્તા વડે સાયકલ ઉપર બળ લાગે. એટલે બળમાં એવું થઈ શકો તમે કે આઘાત પર જાય કે સમાન વિરુદ્ધ દિશામાં, પણ કાર્ય બેના સમાન નથી થતા, સમજાય છે. રસ્તા વડે સાયકલ ઉપર જેટલું બળ લાગે એટલું જ બળ સાયકલ રસ્તા ઉપર લગાડે, પણ રસ્તા વડે સાયકલ પર જે કાર્ય થાય એટલું જ કાર્ય સાયકલ વડે રસ્તા ઉપર ન થાય, ધ્યાન રાખજો. બરાબર, કાર્યમાં એવો કોઈ નિયમ આવતો નથી, યાદ રાખજો ખાસ. એટલે કોઈ એ પદાર્થ વડે બી પદાર્થ ઉપર બળ જેટલું લાગે એટલો બી પદાર્થ એ ઉપર બળ લગાડે, પણ સ્થાનાંતર જુદા થવાને કારણે કાર્ય સમાન હોતા નથી. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. રેડી? તો જો એના પછીનો નાનો મુદ્દો છે એ ગતિ ઉર્જાની ખાલી માહિતી, તો આપણે હમણાં જ ભણી ગયા, એ ખાલી વાંચી જ જાજો કે ગતિ ઉર્જા એટલે શું, કે ભાઈ પદાર્થના દળ અને ઝડપના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યોને શું કહેવાય, ગતિ ઉર્જા કહેવાય. ગતિ ઉર્જાનું એકમ શું, જૂલ. પાણીનું સૂત્ર શું, m1 l2 t - 2. પદાર્થની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય, ગતિ ઉર્જા. એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, બરાબર. તો જો આમ ફ્લો હોય, નદીનો ફ્લો હોય, બરાબર, બંધ હોય, બંધમાંથી પાણી પડતું હોય, તો એ પાણીની ગતિ ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીએ. હવાની ગતિ ઉર્જાનો ઉપયોગ કરી શટ દ્વારા વાહન ચલાવી શકાય. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ પડશે, બરાબર. પવન ચક્કી છે તે શું છે, પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ. તો પદાર્થમાં ગતિને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા, એને આપણે એને પદાર્થની ગતિ ઉર્જા કહીએ, એના ઝડપ ઉપર આધાર રાખે છે. ક્લિયર થાય? અને એ ગતિ ઉર્જાનો ઉપયોગ આપણે જુદા જુદા બીજી ઉર્જાના રૂપાંતરણમાં ભણીએ છીએ. એટલે નાનો એવો મુદ્દો છે, માત્ર વાંચી જવાનો છે ગતિ ઉર્જાવાળો. એના પછી ઉદાહરણ છે આપણે જોઈએ, બરાબર. ઉદાહરણ 6.4. લશ્કરી કવાયતમાં, ડ્રિલમાં, પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી વખતે બુલેટની ઝડપ કેટલી હશે, બરાબર છે? એટલે સિમ્પલ છે, પહેલાં આપણે નોંધી લઈએ. હમણાં આપણી એકમ કસોટી હતી, એમાં આપણને પૂછ્યું હતું હતું, તો એ સમજો, તમને દળ આપ્યું જ 50 ગ્રામ, પ્રારંભિક ઝડપ આપી 200 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે? પછી ઓલું જાડાઈ 2 સેન્ટીમીટર જ, બરાબર છે? પછી ગતિ ઉર્જાનો ગતિ ઉર્જા લખો, અંતિમ ગતિ ઉર્જા એ 10% ઓફ પ્રારંભિક ગતિ ઉર્જા, તો એનું VF કેટલું, આમ આપણે નોંધી શકીએ. તો અહીં પહેલાં આપણે પ્રારંભિક ગતિ ઉર્જા ગોતવી પડે. તો પ્રારંભિક ગતિ ઉર્જા એટલે એને કે આઈ કે ઇનિશિયલ, તો 1/2 mu² બરાબર. તો આને યુ કીધું, તને ખાલી વી કહો તો વાંધો નહીં. તો 1/2 એમ એટલે 50, પણ ગ્રામ છે એટલે -3, આ 200 નો વર્ગ, આનું સાદું રૂપ આપો તો કેટલું થાય. તો જો 200 નો વર્ગ
બરાબર આ બે 200 નો કેટલો થશે 40,000 થશે બરાબર સીધું સાદરો કરી નાખી થોડુંક સ્ટેપ વધારે વધારે 50 × 2 × 10^3 સ્ત્રી આ શું થશે 2/4 ને પાછા 4 વીંડા તો આ −3 × 4 = −3 × 3 વીંડા કેન્સલ તો 40 × 5 એટલે બરાબર 40 હશે ને 40 × 5 એટલે 4×5 = 20 ને 2 મીંડા એટલે 2000 × 2 એટલે 1000 જુલ લ્યો એટલે પ્રારંભિક ગતિ ઉર્જા મળી ગઈ હવે શરત શું કીધું છે કે હવે શરત પરથી અંતિમ ગતિ ઉર્જા VF છે અંતિમ ગતિ ઉર્જા સોરી KF એ 10% છે ઓફ KI એટલે પ્રારંભના 10% તો એનો મતલબ હું કેના 10% કેમ ગોતાય પ્રારંભની છે કેટલી 1000 એના 10% હું 10 / 100 છું જો કોઈપણનું ટકાવારી પ્રમાણ ગણતા આવડે ને કે 10% એટલે શું બરાબર કેટલું કીધું 10% ઘટી જાય એમ કીધું છે ને બરાબર પ્રારંભ ગતિના 10% ઉર્જા સાથે એટલે 10% ચાલી વેધ 90% વેધમ એટલે 10% જેમાંથી બહાર આવે તો 10% એટલે કોઈ પણ પદના ટકા લે એ પદ ગુણાકારમાં જેટલા ટકા ભાંગ્યા 100 નું સાદરૂપ આપી દો એટલે જવાબ શું આવશે 100 જૂલ તો અંતિમ ગતિ ઉર્જા 100 જૂલ છે તો આપણે અંતિમ વેગ ગોતવાનો છે તો અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર કેમ લખાય 1/2 mv² તો વી ગોતવે શું થાય 2kF / m નું વર્ગમૂળ લાગે 2 ગુણાકારમાં જાય એમ છેદમાં જાય પછી વી સ્ક્વેર એટલે વી કરી નાખ્યું તો એનો મતલબ 2 × 100 / 5 × 10^3 - 3 અરે 50 × 10^2 50 ગ્રામ છે ને તો આ 50 × 2 = 100 × 2 = 4 × 4 √2 અને −3 છે એટલે 2 કી સંખ્યામાં રાખવું પડશે એટલે −2 ગણજો આ 0 કાઢો −2 ઉપર જાય તો +2 એટલે 10^4 અને 2/5 અને 10^4 ને વર્ગમૂળ એટલે 10^2 તો જો પહેલાં 2/5 કરો જો આ સમજાય ને બિંદુ એની કાઢી નાખો એટલે −2 −2 ઉપર જાય +2 એટલે 10^2 + 4 એનું વર્ગમૂળ એટલે 10^2 + 2 બરાબર હવે આપણે 2/5 નું વર્ગમૂળ લેવું પડે એટલે પહેલાં 2/5 એટલે 0.4 તો વર્ગમૂળમાં 0.4 એટલે જવાબ આવે 0.632 એનો મતલબ કે 63.2 આ એની મીટર પ્રતિ સેકન્ડ થાય તો અહીંયા યાદ રાખજો મિત્રો કે અહીંયા તમને શું જોવા મળ્યું છે સમજવાનું છે એ મુદ્દો શું છે કે જો ગતિ ઉર્જા 90% 10% એટલે 90% ઘટી ગઈ જ્યારે એની ઝડપ 90% જ ઘટી સમજો આ 200 ના 90% કરો તમે ઘટી ગયો હોય તો એના 20 જવાબ જ આવો છો 200 ના 90% ઘટી ગયા હોત એના 10% જ વીધા હોત તો અહીં 20 જવાબ આવે 63.2 એટલે ગતિ ઉર્જા 90% ઘટે પણ એ ઝડપ કંઈ 90% ઘટતી નથી ધ્યાન મારે ઓકે જોઈ નાખો અને આજનો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરી બધાને જય સ્વામિનારાયણ